આજે આપણે શરૂ કરીએ છીએ યુનિટ નંબર 3 અને તેનામાં પણ સમાવેશિત પ્રકરણ નંબર 8 કોષ જીવનનો એકમ. મિત્રો હવે આપણે આજુબાજુના વિસ્તારની અંદર નજર ફેરવશું તો આપણે બે પ્રકારની વસ્તુઓ મળશે, કાં તો તે સજીવ હશે અને કાં તો તે નિર્જીવ હશે. હવે આપણે સજીવ અને નિર્જીવને કેવી રીતના જીવવિજ્ઞાનના સંદર્ભમાં વિભાજિત કરી શકીએ તો તેના માટે સરળ એક ટર્મ આપી દીધો છે, જો તેની અંદર કોષ હાજર હોય તો તેને આપણે કહેશું સજીવ, અને જો તેની અંદર કોષની ગેરહાજરી જોવા મળે તો તેને આપણે ટૂંકમાં કહેશું નિર્જીવ, એટલે કે લિવિંગ થિંગ એન્ડ નોન લિવિંગ થિંગ. હવે સરળ ભાષામાં આપણે વાત કરીએ તો વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતા સજીવો, ઓકે, વર્લ્ડની અંદર જે સજીવો અવેલેબલ છે તેને આપણે બે પાર્ટની અંદર સરળતાથી ડિવાઈડ કરી શકીએ છીએ. કેવી રીતના? તો એક છે એકકોષીય સજીવો અને બીજું આપણે એક્ઝામ્પલ લઈ શકીએ તેના માટે બહુકોષીય સજીવો. હવે આ બે પ્રકારના જે સજીવો અસ્તિત્વ ધરાવે છે, એક કોષીય સજીવોને આપણે સરળ કક્ષાના સજીવો કહીશું અને બહુકોષીય સજીવોને આપણે જટિલ કક્ષાના સજીવો કહીશું. શું કામ સરળ કક્ષા અને જટિલ કક્ષા શું કામ નામ આપવામાં આવ્યું છે? તો સરળ ભાષામાં આપણે વાત કરીએ તો એક કોષીય સજીવની અંદર જે કાંઈ પણ આપણે સમજવાનું છે એ ફક્ત એક જ કોષની અંદર સમજવાનું થશે, જ્યારે બહુકોષીય એટલે કે જેની અંદર કોષની સંખ્યા એક કરતાં કેવી છે, ખૂબ જ વધુ, એટલે કે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ. હવે જે જટિલ કક્ષાના સજીવો, એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ હ્યુમન, ઓકે, આપણે મનુષ્યની વાત કરીએ જેનું સાયન્ટિફિક નેમ છે હોમો સેપિયન્સ સેપિયન્સ, ઓકે. તો મનુષ્યની આપણે વાત કરીએ તો આપણા શરીરની અંદર, હું તમને એક ક્વેશ્ચન પૂછું કે આપણા શરીરની અંદર કેટલા કોષ હાજર છે, તો એક બહુ મોટું કન્ફ્યુઝન ક્રિએટ થશે. તો તેના માટે હું તમને સોલ્યુશન આપું કે આપણા શરીરની અંદર કોષની સંખ્યા આપણે જો કાઉન્ટ કરવી હોય તો કેવી રીતના થશે, તો આપણું પોતાનું વજન, ઓકે, જે કાંઈ પણ વજન હોય તેને ગુણ્યા કરી દેવાનું છે 10^12. આપણું જે કાંઈ પણ વજન છે એને ગુણ્યા 10^12 આપણે કરી દેશું, એટલે જે કાંઈ પણ રિઝલ્ટ મળશે તે તેટલા પ્રમાણમાં આપણા શરીરની અંદર આપણા પ્રાણી કોષો, જે આપણા શરીર આખે આખું બનેલું છે, તે તેની અંદર પ્રેઝન્ટ હશે. હવે આપણે સરળ કક્ષાની અંદર વાત કરતા હતા જેની અંદર ફક્ત એક જ કોષનો સમાવેશ થાય છે, તેની અંદર થતી દેહધાર્મિક ક્રિયા પાર્ટ 1 ની અંદર આપણે વાત કરી હતી. દેહધાર્મિક ક્રિયાઓ કોને કહેશું? એક્ઝામ્પલ તરીકે પાચન તંત્ર, ઓકે, એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરી હતી શ્વસન તંત્ર, લસિકા તંત્ર, એના સિવાય પ્રજનન તંત્ર પણ આવી જશે. જેટલા પણ બધા તંત્રો અવેલેબલ છે જેને આપણે ટૂંકમાં ફિઝિયોલોજિકલ એક્ટિવિટી કહીએ છીએ, તે બધાને આપણે ટૂંકમાં સંક્ષિપ્તમાં દેહધાર્મિક ક્રિયા તરીકે દર્શાવી શકીએ. હવે જો કોષની સંખ્યા એક, એટલે કે જેને આપણે સરળ સજીવ અથવા તો એક કોષીય સજીવ કીધો છે, તેવું એક સરળ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ જે તમે ધોરણ 10 અંદર ભણી ચૂક્યા છો, એક્ઝામ્પલ તરીકે અમીબા. તેના સિવાય આપણે એક્ઝામ્પલ લઈ શકીએ પેરામિશિયમ, કોઈ બેક્ટેરિયાનું પણ આપણે એક્ઝામ્પલ લઈ શકશું. તો તે બધાની અંદર પાચનની પ્રક્રિયા પણ ફક્ત એક જ કોષની અંદર થશે, શ્વસન થતું હશે તો પણ એક જ કોષની અંદર થશે, એક્ઝામ્પલ તરીકે પ્રજનન થતું હશે તો પ્રજનનની પ્રક્રિયા પણ ફક્ત એક જ કોષની અંદર થતું હશે. હવે તેનાથી વિરુદ્ધ, અત્યારે આપણે વાત કરીએ એક કોષીયનું, તેનાથી વિરુદ્ધ એટલે કે બહુકોષીય સજીવ, જેને આપણે જટિલ કક્ષાના સજીવો, જટિલ શું કામ કીધું છે, કારણ કે તેની અંદર કોષની સંખ્યા એક કરતાં વધુ. મેં તમને એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપ્યો, કદાચ તમે સોલ્વ કરી લીધો હશે. તો જે જટિલ કક્ષાના સજીવો છે તેની અંદર જે કાંઈ પણ દેહધાર્મિક ક્રિયાઓ થતી હશે તે વિવિધ અંગોમાં વહેંચી દેવામાં આવ્યું હશે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ ફરીથી પાચન તંત્ર, ઓકે, તો પાચન તંત્રની આપણે વાત કરીએ તો અમીબાની અંદર તમે ભણી ગયા છો, ઓકે, ખોટા પગ દ્વારા તે કોઈ ખોરાકને ગ્રહણ કરે છે, પોતાના શરીરની અંદર જ તેનું પાચન કરે છે અને શરીરના કોઈ પણ માર્ગમાંથી તે જે વેસ્ટ કચરો છે તે શરીરમાંથી મુક્ત કરી દે છે. હવે આપણે મનુષ્યની અથવા તો જટિલ કક્ષાના અથવા તો બહુકોષીય સજીવની વાત કરીએ તો તેની અંદર પાચન માટે આખા વિશિષ્ટ અંગો હાજર હશે. તો અંગ જે બનેલા છે, અંગ કેવી રીતના બનશે? તો અંગ બનવા માટે આવશ્યકતા હશે પેશીની. પેશી કેવી રીતના બનશે? ઘણા બધા કોષો ભેગા મળીને. તો અહીંયા કને જે કાંઈ પણ ક્રિયાવિધિ એટલે કે પાચન તંત્રની આપણે વાત કરીએ છીએ તો તેની અંદર કોષોની સંખ્યા કેવી છે? ખૂબ જ વધુ. એના સિવાય આપણે વાત કરીએ બીજું કોઈ તંત્ર, એક્ઝામ્પલ તરીકે હમણાં જ આપણે વાત કરી હતી શ્વસન તંત્ર, જે આપણે બહુકોષીય સજીવની અંદર એટલે કે મનુષ્યની અંદર વાત કરીએ તો મનુષ્ય માટે બહુકોષીયની અંદર પાચન તંત્રની વાત, સોરી, શ્વસન તંત્રની આપણે વાત કરીએ તો તેની અંદર આપણે ફેફસાનો સમાવેશ થશે, શ્વાસવાહિની અથવા તો વાહિકાઓ, ઘણી બધી વસ્તુ એની અંદર ઇન્વોલ્વ થશે, જેની અંદર કોષની સંખ્યા કેવી છે?
ખૂબજ વધુ પ્રમાણમાં, એટલા માટે તેની અંદર દેહધાર્મિક ક્રિયાઓની વહેંચણી જોવા મળે છે। ખૂબ જ મહત્વની વસ્તુ। અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં એક ફિગર આપી દીધું છે હાઇડ્રાનું, જે બહુ જટિલ પ્રમાણમાં આપણે તેને ન કહી શકીએ, પણ થોડુંક જટિલ પ્રાણી આપણે તેને જટિલ સજીવ તેને દર્શાવી શકીએ। શું કામ, કારણ કે અહીંયા કને મેં જેવું ફિગરની અંદર આપી દીધું છે તેનું ચેતાતંત્ર એટલે કે તેની નર્વસ સિસ્ટમ। હવે મિત્રો આગળ વધીએ, આપણે નેક્સ્ટ આપણો હેડિંગ આવે છે ચેપ્ટરનો પ્રકરણ નંબર 8 ની અંદરથી, બે માર્ક્સની અંદર પૂછાતો એક ક્વેશ્ચન જેનું હેડિંગ છે કોષ એટલે શું, વોટ ઇઝ સેલ। ઓકે, હવે આપણે વિશ્વની અંદર કોઈ પણ સજીવ, અહીંયા આપણે હમણાં જ વાત કરી દીધી સજીવ અને નિર્જીવ કેવી રીતના ડિવાઈડ કરી શકીએ, તો જેની અંદર કોષ હાજર છે તે સજીવ અને જેની અંદર ગેરહાજર છે તેને આપણે કહેશું નિર્જીવ। તો અહીંયા વાત કરી દીધી છે કોઈ પણ સજીવનું અસ્તિત્વ કોષ વગર શક્ય નથી। વિશ્વની અંદર જેટલા પણ સજીવ, એ પછી એક કોષીય હોય, બહુકોષીય હોય કે ગમે તેટલા કોષોની સંખ્યા તેની અંદર હાજર હોય, તે સજીવની અંદર કોષ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ જશે। એટલા માટે જ એક ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ આપી દીધું છે, કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। રચનાત્મક એટલે કે જે કાંઈ પણ બોડીનું સ્ટ્રક્ચર, એક્ઝામ્પલ તરીકે હાઇડ્રા ફરીથી એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તો હાઇડ્રાનું જે કાંઈ પણ આકાર દેખાય છે તે કોના લીધે છે, કોષોના લીધે। ઓકે, હવે સૌથી મહત્વની વસ્તુ, તેની અંદર જે કાંઈ પણ ક્રિયાવિધિ એટલે કે એક્ઝામ્પલ તરીકે આની અંદર પાચનની પ્રક્રિયા થતી હશે, તેની અંદર હમણાં આપણે ચેતાતંત્રની વાત કરી એટલે કે કોઈ મેસેજનું વહન પણ તેની અંદર થતું હશે, પ્લસ એની અંદર પ્રજનનની પ્રક્રિયા પણ જોવા મળતી હશે। આ બધી પ્રક્રિયાઓની અંદર તેને આવશ્યકતા હશે શેની, ખૂબ જ વધુ પ્રમાણમાં કોષોની। એટલા જ માટે ટૂંકમાં કહેવામાં આવ્યું છે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। હવે જો મિત્રો તમે નીટ ઉપર જો ફોકસ કરતા હો તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અહીંયા કને બે ક્વેશ્ચન્સ આપી દીધા છે જે નોર્મલી એક્ઝામની અંદર પૂછાતા હોય છે। સૌ પ્રથમ વખત જીવંત કોષ કોણે આપ્યો યા તો ત્યારે કોણે વર્ણવ્યો, તો તેની ડિટેલ આપી દીધી છે, વૈજ્ઞાનિકનું નામ છે એન્ટોન વાન લ્યુઓન હોક, વર્ષ છે 1674। હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કોષનું સ્ટ્રક્ચર, આપણે ખ્યાલ છે કોષની અંદર સેન્ટરમાં સ્થાપિત થયેલું હશે તેનું એક કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્રની શોધ અથવા તો તેની માહિતી આપણે આપી છે વૈજ્ઞાનિક રોબર્ટ બ્રાઉને વર્ષ 1831। હવે જે સૌ પ્રથમ વખત જીવંત કોષ છે લ્યુઓન હોકે આપણે જે આપ્યો હતો તે સૌ પ્રથમ વખત પાણીનું એક સેમ્પલ લીધું હતું અને પાણીના સેમ્પલને સ્લાઇડ ઉપર રાખી અને તેને સાદા કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની અંદર તેને ઓબ્ઝર્વ કર્યું હતું અને જે વસ્તુ જોવા મળી હતી તેને નામ આપ્યું હતું એનિમલ ક્યુલ। ઓકે, પાણીની અંદર જોવા મળતી કેટલીક લીલ જે એક કોષીય સ્વરૂપમાં હતી તે સૌ પ્રથમ વખત જોઈ, જેને નામ આપી દીધું એક જીવંત કોષ, અને જીવંત કોષ શોધનાર વૈજ્ઞાનિક છે એન્ટોન વાન લ્યુઓન હોક અને કોષનું કોષ કેન્દ્ર શોધનાર વ્યક્તિ છે વૈજ્ઞાનિક છે રોબર્ટ બ્રાઉન। હવે આપણે આગળ વધીએ, ત્યારબાદ અત્યાર સુધી જે કાંઈ પણ વાત થતી હતી કોની, લ્યુઓન હોક અને રોબર્ટ બ્રાઉનની, તે બધી પ્રક્રિયા કોની અંદર થઈ હતી, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની અંદર જોવા મળેલી ડિટેલ્સ હતી। ત્યારબાદ વર્ષ 1950ની આજુબાજુ, ઓકે, વર્ષ 1950ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ। હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થતાં કોષની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો, એટલે કે અત્યાર સુધી આપણે કેટલી ખબર હતી કે આને આપણે ફક્ત કોષ નામ આપ્યું, કોષની અંદર જે સેન્ટરમાં જે ટપકું જોવા મળે છે જેને આપણે કોષ કેન્દ્ર નામ આપ્યું, તેના સિવાય એની અંદર ઘણી બધી અંગિકાઓ હાજર હતી। અંગિકાઓ તમે ધોરણ 10ની અંદર ઓલરેડી ભણી ગયા છો, એક્ઝામ્પલ તરીકે ગોલગીકાય, કોષ દિવાલ, કોષરસ પટલ, કણાભસૂત્ર, આ બધી માહિતીઓ આપણે મળી વર્ષ 1950 પછી, જે બધી ડિટેલ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા પોસિબલ બન્યું છે। મિત્રો આપણે કોષ એટલે શું, કોષની શોધ કોણે કરી, કોષ કેન્દ્રની શોધ કોણે કરી, તેના વિશે આપણે સમજ્યા। ત્યારબાદ આપણે એક સેન્ટેન્સ સમજાતા કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ થિયરી ઉપર આગળ વધીએ તો નેક્સ્ટ જે થિયરી હેડિંગ આવે છે જેનું નામ છે કોષવાદ અથવા તો સેલ થિયરી। હવે આનામાંથી મિત્રો વર્ષ 2019ની અંદર નીટની અંદર એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, એટલા માટે આ ટોપિક ધ્યાનથી સમજો, બની શકે નેક્સ્ટ યરની અંદર ફરીથી પૂછાઈ શકે, ફરીથી રિપીટ થાય છે। ઈસવીસન 1828ની અંદર જર્મન વૈજ્ઞાનિક જેનું નામ છે માથિસ સ્લીડને, તેણે જણાવ્યું કે બધી જ વનસ્પતિ
विविध कोषोनी बनेली छे। हवे जो जर्मन वैज्ञानिक नाम छे जेनु माथिस लीडन, जे एक वनस्पति शास्त्री એટલે કે બોટનિસ્ટ હતો, તેણે શું કીધું, તેણે જણાવ્યું કે બધી જ વનસ્પતિ વિવિધ કોષોની। હવે આપણે ખ્યાલ છે બોટનિસ્ટ વિશે એટલે કે વનસ્પતિ શાસ્ત્ર વિશે આપણે વાત કરી ગયા હતા। વનસ્પતિ શાસ્ત્રી કોને કહેવાશે, તો જે વનસ્પતિ ઉપર અભ્યાસ કરતો હોય અથવા તો વનસ્પતિની બાહ્યકાર અથવા તો અંતસ્થ રચના ઉપર અભ્યાસ કરતો હોય તેને આપણે વનસ્પતિ શાસ્ત્રી અથવા તો બોટનિસ્ટ તરીકે ઓળખીએ છીએ। તેને ફક્ત આપણે ડિટેલ આપી છે ની ઓનલી વનસ્પતિની। હવે આપણે ખાલી આપણે જીવવિજ્ઞાનની અંદર ખાલી બોટની પાર્ટ રોલ પ્લે નથી કરતો, તેની અંદર ઝૂલોજીનો પણ પાર્ટ રોલ પ્લે કરે છે। એટલા માટે ઈસવીસન 1839, કારણ કે આને ફક્ત આપણે વનસ્પતિની જ વાત કરી હતી, એનાથી એક્ઝેક્ટ એક વર્ષ રહીને એટલે કે 1839ની અંદર માથિસ સ્લીડને અભ્યાસ કર્યો, એનાથી એક વર્ષ બાદ એટલે કે વર્ષ 1839ની અંદર એક બ્રિટિશનો ઝૂલોજિસ્ટ એટલે કે એક વૈજ્ઞાનિક નામ છે થિયોડોર સ્વાન। ઓકે, થિયોડોર સ્વાને શું કીધું, તેને પ્રાણી ઉપર અભ્યાસ કર્યો અને તેની અંદર કોષરસ પટલ અને વનસ્પતિઓમાં કોષ દિવાલનું મહત્વ સમજાવ્યું। મિત્રો હવે ધ્યાનથી સમજો, અહીંયા આગળ બે અલગ અલગ વસ્તુની વાત કરેલી છે, એક છે વનસ્પતિની અને બીજો પાર્ટ છે પ્રાણીનો। તો ફરીથી રિપીટ કરું છું, માથિસ લીડને અભ્યાસ કર્યો કોના ઉપર, વનસ્પતિ ઉપર, અને થિયોડોર સ્વાને અભ્યાસ કર્યો પ્રાણી પ્લસ એને ઇન્વોલ્વ કરી દીધું છે કોને, વનસ્પતિને। તો બંનેની અંદર એને તફાવત શું સમજાવ્યો છે કે જો આપણે વનસ્પતિ કોષ ઉપર અભ્યાસ કરશું તો તેની અંદર આપણે જોવા મળશે કોષ દિવાલ। ઓકે, તમે ધોરણ 10ની અંદર ભણી ગયા છો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર મુખ્ય જે તફાવત છે તે છે કોષ દિવાલ। તો આની અંદર શું વાત કરી દીધી છે, થિયોડોર સ્વાને પ્રાણીઓના કોષરસ પટલ અને વનસ્પતિ ઉપર, આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિના કોષની અંદર હાજર હશે તેની કોષ દિવાલ, અને જો પ્રાણી કોષની વાત કરીએ તો તેની અંદર હાજર હશે કોષરસ પટલ। એનો મતલબ તેની અંદર પ્રાણી કોષની અંદર કોષ દિવાલની ગેરહાજરી જોવા મળે છે। આગળ વધીએ તો આને ટૂંકમાં સંયુક્ત રીતે નામ આપવામાં આવ્યું કોષવાદ। ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે કોષવાદ। તો કોષવાદ આપ્યો કોણે, સૌ પ્રથમ વખત માથિસ સ્લીડને અને થિયોડોર સ્વાને। હવે આગળ વધીએ મહત્વની વસ્તુ, હવે આનો એક ડ્રોબેક એટલે કે એક આ લોકોએ જે કોષવાદ રજૂ કર્યો તેની અંદર એક ખામી હતી, એક મિસ્ટેક હતી, કઈ હતી, તો તે લોકો નવા કોષનું સર્જન કેવી રીતના થાય છે તે સમજાવી શક્યા નહીં। એ લોકોએ આપણે ડિટેલ આપી કેટલી, તો કે વનસ્પતિ છે એ વિશિષ્ટ પ્રકારના કોષોની બનેલી છે તે આપણે સમજાવ્યું। ઓકે, થિયોડોર સ્વાને આપણે કોષરસ પટલ અને કોષ દિવાલની સમજ આપી, પણ નવા કોષ કેવી રીતના સર્જન પામે છે તે સમજાવવા માટે બને અસક્ષમ રહ્યા। હવે આગળ વાત કરીએ વર્ષ 1855, ઓકે, આ બંને 1838 અને 1839ની વાત હતી, ત્યારબાદ ઈસવીસન 1855ની અંદર નવો વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ છે રુડોલ્ફ ફિર્સો। ઓકે, રુડોલ્ફ ફિર્સોએ સૌ પ્રથમ વખત પુરવાર કર્યું કે કોષ વિભાજન દ્વારા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય છે। એટલે મહત્વની વસ્તુ, રુડોલ્ફ ફિર્સોએ 1855ની અંદર આપણે સેલ ડિવિઝનની થિયરી એટલે કે એક કોષમાંથી નવા કોષ કેવી રીતના સર્જાય છે, જે સ્લીડને અને સ્વાને જે બંને સમજાવવા માટે અસક્ષમ હતા તે વસ્તુ સમજાવીને આપી કોણે, આપણે રુડોલ્ફ વિર્સોએ વર્ષ 1855। ત્યારબાદ હવે જે રુડોલ્ફ વિર્સોએ ડિટેલ આપી એના પછી જે કોષવાદ રજૂ થયો તેને નામ આપવામાં આવ્યું આધુનિક કોષવાદ। હવે આધુનિક કોષવાદ પ્રમાણે નવા સ્ટેટમેન્ટ એટલે કે નવા બે સેન્ટેન્સ આપવામાં આવ્યા, કયા છે, તો ફરીથી રિપીટ કરું છું, બધા જ સજીવો કોષ અને કોષની નિપજના બનેલા છે। શું કામ, કારણ કે એને સૌ પ્રથમ વખત આપણે સમજાવી કઈ પ્રક્રિયા, કોષ વિભાજન એટલે કે સેલ ડિવિઝનની, અને ત્યારબાદ સેકન્ડ સ્ટેટમેન્ટ આપ્યું જેનું નામ છે બધા જ કોષનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે। ઓકે, નેક્સ્ટ આપણી થિયરી આવે છે કોષનું વિહંગાવલોકન। હવે મહત્વની વસ્તુ જો ફરીથી અહીં રિપીટ કરું છું, આપણે અત્યાર સુધી વાત કરી પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની। ઓકે, વનસ્પતિ કોષ હશે તો તેની અંદર કોષ દિવાલ હાજર હશે, અને જો પ્રાણી કોષ હશે તો તેની અંદર કોષ દિવાલ ગેરહાજર પરંતુ કોષરસ પટલ હાજર હશે। તો આગળ વધીએ, કોષના વિહંગાવલોકનની અંદર જો વનસ્પતિ કોષ વિશે વાત કરીએ, એક્ઝામ્પલ તરીકે ડુંગળીની છાલનો આપણે કોષ લઈ લઈએ,
સાવ સરળ રીતે આપણે ધોરણ 11 ની અંદર પ્રેક્ટિકલ કરીને આપણે આ વસ્તુ સમજવાની છે. ઓકે, તો ડુંગળીનો આપણે કોષ લઈએ અથવા તો તેની છાલ લઈએ તો તેને આપણે માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરશું તો તેની અંદર આપણે જોવા મળશે કેટલાક પ્રમાણમાં કોષો. ડુંગળી જે છે તેને આપણે વનસ્પતિની અંદર સમાવેશિત કરશું તેને, તેથી આપણે તેને કહેશું વનસ્પતિ કોષ. હવે વનસ્પતિ કોષનું સ્ટ્રક્ચર આપણે જોવા જાય તો સૌથી બહારની બાજુ આપણે જોવા મળશે તેની કોષ દિવાલ. ઓકે, નીચે સ્ટ્રક્ચરની અંદર દેખાય છે અને કોષ દિવાલની બરાબર નીચે આપણે જોઈ શકશું કોષ રસ પટલ, તેનાથી ઓપોઝિટ. ઓકે, હવે આપણે પ્રાણી કોષની વાત કરીએ, કારણ કે સુકોષ કેન્દ્રીય કોષને આપણે બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો પ્રાણી કોષ તરીકે આપણે લઈ લઈએ મનુષ્યના ગાલનો કોષ. ઓકે, ફરીથી આપણે આ ધોરણ 11 ની અંદર પ્રેક્ટિકલ દ્વારા સમજવાનું થશે. જો મનુષ્યના ગાલના કોષ આપણે લઈએ તો અહીંયા આકૃતિની અંદર તમે સમજી શકો છો જેની અંદર આપણે ફક્ત કોષ રસ પટલ જ જોવા મળશે. ફરીથી રિપીટ કરું છું, જેની અંદર કોષ દિવાલની ગેરહાજરી જોવા મળશે અને કોષ દિવાલની ગેરહાજરી હશે એનો મતલબ તેની અંદર અવેલેબલ કોષરસ કોષની બહાર જતું ન રહે એટલા માટે તેની અંદર હાજર હશે કોષરસ પટલ. કોની અંદર? પ્રાણી કોષમાં. અને પ્રાણી કોષ માટે એક્ઝામ્પલ તરીકે આપણે લેવાનો છે મનુષ્યના ગાલનો કોષ. હવે કોઈ પણ આપણે કોષ લઈ લઈએ તે વનસ્પતિનો હોય કે પ્રાણીનો કોષ હોય તે કોષના મધ્યમાં આપણે જોવા મળશે. રોબર્ટ બ્રાઉને જેની શોધ કરી હતી આપણે વાત કરી કે આગળ કોષ કેન્દ્રની, તો સેન્ટરમાં પ્રેઝન્ટ હશે એક નાનકડું કોષના સેન્ટરમાં કોષ કેન્દ્ર. એનિમેટેડ ફિગરની અંદર તમે જોઈ શકો છો કોષ કેન્દ્રની અંદર હાજર હશે તે કોષનું, તે કોષના રંગસૂત્ર અને રંગસૂત્ર ઉપર વીંટળાયેલું હશે તેનું જનેન્દ્ર. હવે જો કોષનું કોષ કેન્દ્ર જોવા માટે આપણે આવશ્યકતા હશે શેની? હાઈ ક્વોલિટીના માઇક્રોસ્કોપની, એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશું તો તેનામાં આપણે જોવા મળશે ઘણા બધા રંગસૂત્ર. એક્ઝામ્પલ તરીકે મનુષ્યના કોષની વાત કરી તો મનુષ્યના કોષની અંદર કોષ કેન્દ્રમાં આપણે જોવા મળશે 23 જોડ રંગસૂત્ર. અને રંગસૂત્રને આપણે ઝૂમ કરી અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોશું તો તેની અંદર આપણે જોવા મળશે ઘણા બધા ડીએનએ, જેને આપણે કહેશું તે સજીવનું જનીનદ્રવ્ય અથવા તો આનુવાંશિક દ્રવ્ય. ઓકે, થેન્ક યુ વેરી મચ.